गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। धोरण एक विषय गणित स्वाध्याय पोथीमां छे, पेज नंबर 32 ऊपर पहुंच्या छे। एमां एम कीधुं छे के माग्या प्रमाणे रंग आकारोमां रंग पूरो। आपणे जे प्रमाणे छे रंग पूरवानुं कीधुं होय छे ए प्रमाणे रंग पूरवाना छे। आपणे जो अहीं पाछळ छे એ રંગ પૂર્યા હતા, એ આપણે પાછળના ભાગમાં ઉઠી ગયા છે, એટલે એટલાકમાં થોડુંક ઓછું દેખાશે। પહેલાં મેં એમ કીધું કે ચોરસમાં લાલ રંગ પૂરો। આપણે છે એક સરસ મજાનું ખાનું આપેલું છે, એની અંદર ઘણા બધા વિવિધ આકારો આપેલા છે। એમાં શું કરવાનું છે કે એમાં જેટલા ચોરસ આકાર આપણે હશે એમાં લાલ રંગ પૂરવાનો છે। અમારી પાસે અત્યારે જો બ્લુ કલર છે તો હું બ્લુ કલર પૂરું છું, તમારી પાસે લાલ રંગ હશે તો તમારે જે હું બ્લુ રંગ પૂરું એમાં તમારે લાલ રંગ પૂરવાનો થશે। તો આ આપણો જે એક આકાર છે એ કેવો છે, ચોરસ છે। આ જે એક આપણો જે આકાર છે એ પણ કેવો છે, ચોરસ। આ છે એ ચોરસ નથી, આ કેવો છે તો કે એ લંબ ચોરસ છે। આ પણ આકાર છે એ આપણો ચોરસ છે, એની ઉપર પાછળનો જે ઓલો આપણે કલર પૂર્યો તો પાછળના પેજમાં એ અહીંયા ઉઠી ગયો છે। પણ આ આકાર જે ચોરસ છે એની અંદર આપણે લાલ રંગ તમારે પૂરવાનો છે। હું અત્યારે આમાં બ્લુ રંગ પૂરું છું, પણ તમારે છે એ મેં જેટલામાં બ્લુ રંગ પૂર્યો છે એ બધામાં તમારે લાલ રંગ પૂરવાનો થશે। હવે એમ કીધું છે બીજા પ્રશ્નમાં કે વર્તુળમાં વાદળી રંગ પૂરો। આપણે જે વર્તુળ આકાર હશે એમાં છે એ કેવો રંગ પૂરવાનો છે, વાદળી રંગ પૂરવાનો છે। તો ચાલો આપણે વર્તુળ આકારમાં બધામાં વાદળી રંગ પૂરી દઈએ। આ પહેલું છે એ આપણું શું છે, વર્તુળ જ છે, એમાં આપણે છે એ વાદળી રંગ પૂરશું। આ પણ આપણો એક વર્તુળાકાર છે। હવે આપણે છે લંબ ચોરસમાં લીલો રંગ પૂરો, કે લંબ ચોરસ છે એમાં લીલો રંગ પૂરવાનો કીધો છે, તો એમાં આપણે લીલો રંગ પૂરશું। આ છે કેવો છે આકાર, લંબચોરસ। આ આકાર પણ આપણો કેવો છે, લંબચોરસ।
આપણો લંબચોરસ આકાર હજી એક છે, એમાં પણ આપણે શું કરશું, રંગ પૂરી દેશું. હવે કીધું છે ના ત્રિકોણાકારમાં નારંગી રંગ પૂરો. આપણે ત્રિકોણાકાર જોશું કે ત્રિકોણાકાર આપણી પાસે કેટલા છે, જે ત્રિકોણો છે એમાં શું કરશું, નારંગી રંગ પૂરશું. આપણે હવે કલર પુરાઈ ગયા છે, નીચે એમ કીધું ચિત્રમાં રહેલા આકારો ગણો અને તેની સંખ્યા લખો. તો હવે આપણે પહેલાં જે આકાર કીધો હશે એ ચિત્રમાં જોઈ ગણી અને પછી તેના છે આપણે એના સંખ્યા લખીશું. પહેલાં કીધું છે ત્રિકોણ, આ ચિત્રમાં જેટલા ત્રિકોણ હશે એને સરખી રીતે જોઈ ગણી અને તેની સંખ્યા આપણે આમાં લખશું. તો ત્રિકોણ આકાર ક્યાં છે આપણે, તો ઉપર છે એક ધજા છે, એ એક જે આ છે આ આકાર કેવો છે, ત્રિકોણ. બે આ ત્રણ આ આકાર પણ ત્રિકોણ છે, આ બધા આકાર આમાં પણ ત્રિકોણ, એક અહીંયા ત્રિકોણ અને કયા ત્રિકોણ, એ બધાને ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ. આપણી પાસે ત્રિકોણ આકાર કેટલા છે, વીસ. અહીંયા લખશું વીસ. હવે કીધું છે વર્તુળ, વર્તુળ કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર. આપણી પાસે વર્તુળ છે અગિયાર. હવે કીધા છે ચોરસ, ચોરસ કેટલા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. આપણી પાસે ચોરસ છે દસ. લંબચોરસ કીધા તો લંબચોરસ એક બે ને ત્રણ, લંબચોરસ આપણી પાસે છે ત્રણ. આવી રીતે તમારે આ જોઈ ગણી અને તમારી રીતે ગણી અને તમારી સંખ્યા લખવાની રહેશે, એના જવાબ આવી રીતના આવશે. તમારે પણ ગણવાની ટ્રાય કરવાની છે. તો આગળનું સ્વાધ્યાય છે આપણે આવતા લેક્ચરમાં જોશું. આપણે અહીંયા પહેલા પાઠનું સ્વાધ્યાય છે એ અહીંયા પૂરું થાય છે. આપણે કાલથી બીજા પાઠનું સ્વાધ્યાય જોશું.